नमस्कार, आप જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા સંચાલકો અને પાંજરાપોર છેલ્લા 4 દિવસથી સરકાર દ્વારા જાહેર કરાયેલા 500 કરોડની સહાય ન આપતા ડીસા સાંઈબાબા મંદિર આગળ ધરણા પર બેઠેલા ગૌ સંચાલકોએ હવન કરી અને વિરોધ નોંધાવ્યો હતો। ગૌ સેવકો અલગ અલગ તાલુકાઓમાં અલગ અલગ પ્રકારે કાર્યક્રમો કરી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે, જેના ભાગરૂપે આજે ડીસા સાંઈબાબા મંદિર આગળ હવનનું આયોજન કરાયું હતું, જેથી સરકારને સદબુદ્ધિ આવે અને સહાય આપે। પરંતુ સરકાર દ્વારા હજી સુધી સહાય ન ચૂકવતા આ આંદોલન યથાવત ચાલુ રાખવામાં આવ્યું છે। ઘાસચારો પહોંચી શકે એવી વ્યવસ્થા સરકારે કરી નથી અને માંગણીઓ છતાં પણ કોઈ વસ્તુ ધ્યાનમાં લેવામાં આવતી નથી। એટલે ના છૂટકે ગૌ રક્ષકોએ ગૌ ભાવિકોએ આગળ આવી અને સરકારને વિનંતીઓ કરી કે તમે આ રિલીઝ કરો। અત્યારે એમાં તાજેતરમાં લંબીગ્રસ્ત લોકો રોગથી ગાયો પીડાઈ રહી છે અને જે આપની ઘોષણા થઈ એ પછી દાનનો પ્રવાહ પણ ઓછો થઈ ગયો છે અને ગાયો ભૂખે મરી રહી છે, દવાની જરૂર છે એવી પરિસ્થિતિ સર્જાઈ છે। તો આપ આ સહાય રિલીઝ કરો ન કરતા અમે આંદોલન ઉપર બેઠા છીએ। છેલ્લા 4 દિવસથી ધરણા સતત ચાલુ છે, એ પહેલાં ગાયો સરકારમાં સોંપી દેવાનો પણ આયોજન થઈ ચૂક્યું છે। તેમ છતાં આ આંધળી સરકારનું બેરી સરકારની નથી, આ ખૂલતી નથી, કાન ખૂલતા, એટલે ભગવાન આ સરકારને સદબુદ્ધિ આપે એના આશયથી અને ગાયોમાં જે લંપીગ્રસ્ત રોગ આવ્યો છે એમાં ગાયોને સાટા મળે એ હેતુથી આ હવનનું આયોજન કરવામાં આવ્યું છે। આજે કંઈક હવન સ્થળની બાજુની અંદર ફોર્મ પણ ભરવામાં આવી રહ્યા છે, આ ફોર્મ શા માટે ભરવામાં આવી રહ્યા છે એ જણાવશો? એ આટલા આંદોલનો પછી પણ અહીંયા ગુજરાતના મુખ્યમંત્રીની કે તંત્રની તો આ ખૂટી નથી, એટલે છેવટે અમે એવો નિર્ણય કર્યો છે કે તારીખ 30/9/2022 અંબાજી ખાતે આપણા લાડીલા ગૌભક્ત જે અને હિન્દુઓના નેતા કે માતા એવા નરેન્દ્ર મોદી સાહેબ વધારી રહ્યા છે, એટલે એમને પણ અમે અમારી રજૂઆત કરવા માટે ચાલો અંબાજી અભિયાન શરૂ કર્યું છે અને અમે ગામે ગામથી ગૌભક્તો સંચાલકો ગાયો લઈ અને અંબાજી પહોંચવાના છીએ। એટલે એમાં જે પણ ગૌભક્તો ગાયોની સેવામાં રસ ધરાવતા લોકો જે પણ આવવા માંગતા હોય એનું રજીસ્ટ્રેશન કરવા માટે એક છેલ્લો પ્રશ્ન, ગુજરાત સરકારે આજ દિવસ સુધી આટલા દિવસથી ગૌ ભક્તો અને પાંજરાપોળના સંચાલકો ધરણા કરી રહ્યા છે, સરકાર તરફથી તમને કોઈ એવી જાહેરાત કરવામાં આવી કે મળવા માટે આવો અને તમારી માગણીને લઈને કંઈ બેઠક કરી? આજ સુધી સરકાર, મેં એટલે અગાઉ આપને કહ્યું કે આ સરકાર આંધળી છે, બેરી છે, ગાયોના નામે માત્ર વોટ લીધા છે પણ ગાયો જ્યારે મરી રહી છે, ગાયોનું અસ્તિત્વ ખતમ થવાને આરે ઊભું છે।